આપની સાથે જિજ્ઞાસા એક બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી જ્યાં કોમી અથડામણની ઘટના બની છે। વડોદરામાં આ ઘટના સામે આવી રહી છે જ્યાં કોમી અથડામણની ઘટના બની છે। ભારત પાકિસ્તાન મેચ દરમિયાન જ કોમી અથડામણ જોવા મળી છે। વડોદરામાં પાણીગેટ કુંભારવાડા ખાતે બે કોમ વચ્ચે પથ્થરમારો થયો છે। ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। જો કે વાહન અથડાવા મામલે બોલાચાલી થઈ હોવાનું પણ સામે આવ્યું છે। બોલાચાલી બાદ મામલો બીચકતા બંને કોમ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન વડોદરામાં કોમી અથડામણની ઘટના સામે આવી છે જ્યાં વાહન ટકરાવવાના સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું, પથ્થરમારો પણ થયો હતો। वाहन અથડાવા मामले बोलाचाली थी और बोलाचाली बाद मामलो बीचकता बे गोमना टोळा सामसामे आवी गया। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર અમારા સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે। કૃણાલ, ભારત પાકિસ્તાન મેચ દરમિયાન જ કોમી અથડામણની ઘટના વડોદરામાં બની છે, શું વધુ માહિતી? જી બિલકુલ, વડોદરા વર્ષોથી સંવેદનશીલ રહ્યું છે। અવારનવાર કોમી ચમકલા થતા આવ્યા છે અને જ્યારે પણ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે તો વડોદરામાં અગાઉ પણ કોમી હુમલા થયા છે, કોમી અથડામણો થઈ છે। ત્યારે આજે ફરી જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે સવારથી જ પોલીસ બંદોબસ્ત બસમાં હતી, કારણ કે કોઈ નીચેની ઘટના ન ઘટે। પરંતુ જેવી રીતે મેચ ચાલુ થઈ ત્યારબાદ જ વાહન અથડાવાના મુદ્દે પાણીગેટના કુંભારવાડા મામલે બે જૂથો સામસામે આવી ગયા હતા, બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અચાનક જ મામલો બીચક્યો હતો અને સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો। ઉપરાંતથી જે એક શખ્સના મકાનમાં ઘૂસીને પણ તોડફોડ કરવામાં આવી હતી અને અગાઉ પણ આ ટેમ્પા હટાવવાના મામલે આ જે બંને જૂથો છે તેમાં બોલાચાલી થતી હતી, પરંતુ આજે ગંભીર જે વાતાવરણ છે ત્યાં દરમિયાન જ જયારે આ પથ્થરમારો થયો હતો, જેને લઈને પોલીસનો સ્ટાફ મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચ્યો હતો અને હાલ મામલો કાબુમાં લીધો છે। 4 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી એકને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને પોલીસે 2 થી 3 જેટલા શખ્સોની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। જી બિલકુલ કૃણાલ, મામલો થાળે પડી ચૂક્યો છે, પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે શું, અને હજુ પણ મેચ ચાલુ છે એટલે હવે પોલીસ દ્વારા કેવી ખાસ કરીને કાળજી રાખવામાં આવશે? જી બિલકુલ, જયારે પણ ભારત પાકિસ્તાનની મેચ વખતે અગાઉ જયારે કોમી હુલ્લડો થયા છે તેને પોલીસ ધ્યાનમાં રાખી રહી છે અને હવે જયારે સાંજ પડે કદાચ જો ભારતનો વિજય થાય અને ફરીથી કોઈ સરઘસ લઈને બાઇકો ઉપર ઝંડા લઈને નીકળે અને તે દરમિયાન કોઈ ઘટના ન ઘટે તેના કારણે હાલ સમગ્ર વડોદરામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને જ્યાં ઘટના ઘટી છે ત્યાં પણ હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે। जी बिल्कुल करुणाल, आभार समग्र माहिती आपवा बदल। तो वडोदरामां कोमी અથડામણ સર્જાઈ ચૂકી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પડી ચૂક્યો છે। જો કે વારંવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બને છે અને આજે પણ જ્યારે ભારત પાકિસ્તાનની મેચ ચાલુ છે જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી રહી છે। જો કે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ઘટના બની જ્યાં બે કોમ વચ્ચે આમને સામને આવી ગઈ હતી। જો કે સામાન્ય વાહન અથડાવા મામલે આ ઘર્ષણ સર્જાયું હતું, પરંતુ મામલો બીચકતા બંને કોમ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો। પાણીગેટ કુંભારવાડા ખાતે બે કોમ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી। વાહન અથડાવા મામલે સૌપ્રથમ તો બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે કોમના ટોળા આમને સામને આવી ગયા હતા। જો કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો, પરંતુ પથ્થરમારાની ઘટનામાં અથડામણની ઘટનામાં 4 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા છે। ભારત પાકિસ્તાન મેચ દરમિયાન જ વડોદરામાં કોમી અથડામણની ઘટના સામે આવી છે।